હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી એમાં યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. તો એમાં આપણે અગાઉના વિડીયોમાં એક્ટિવિટી નંબર 1, 2, 3, 4 જોઈ ગયા. તો એક્ટિવિટી નંબર 5 શું છે? વોટ ડીડ હી ડુ, રમત રમો. પણ એ રમત આપણે રમી શકી નહીં. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે શીખશું. તો હવે આજે આપણે જોશું એક્ટિવિટી નંબર 6A, વાર્તા સાંભળો અને વાંચો. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે એક્ટિવિટી નંબર 6માં શું છે? સ્ટોરી છે, મતલબ કે વાર્તા છે. તો વાર્તા કોની છે? તો આપણે પહેલાં સમજી લઈએ, વાર્તા એક ભરવાડના છોકરાની છે. કે ભરવાડનો છોકરો છે એ એકવાર જંગલમાં જાય છે. જંગલમાં શું કરવા જાય છે? તો કે એના ઘેટા બકરા હોય એને ચરાવવા માટે જંગલમાં જાય છે. તો એ ઘેટા બકરાનું ત્યાં ધ્યાન રાખતો હોય છે જંગલમાં જઈને. તો બપોરનો ટાઈમ થયો તો એને મજા નહોતી આવતી કે હું શું કરું એમ. તો પછી એને કંઈક મજાક કરવાની સૂઈ છે એમ કે ચાલો ને હું કંઈક મજાક કરું એમ. તો એને મજાકમાં શું કર્યું કે એક યુક્તિ કરી કે ગામના લોકોને હું અહીંયા બોલાવ અને એમ કહું કે વરુ આવ્યો એમ, મજા આવશે એ કે. તો એને બૂમ પાડવાની ચાલુ કરી કે મદદ કરો વરુ હું જોખમમાં છું એમ, કે વરુ આવ્યો એનાથી મને નુકસાન થશે એમ, મારા ઘેટા બકરાને વરુ ખાઈ જશે, મને પણ નુકસાન કરશે એમ. તો ગામના લોકોએ તો બૂમ સાંભળી કે હા, કોઈક છોકરો બૂમ પાડે છે એમ. તો ગામના લોકો તો દોડતા ત્યાં આવ્યા. પછી જોયું કે ક્યાંય વરુ તો ક્યાંય દેખાતું નથી એમ. પેલો છોકરો એને જોયો તો ભણવાનો છોકરો છે એ તો હસતો હતો એમ, હસતા બોલ્યો એ કે કાંઈ વરુ નથી કે હું જો મજાક કરતો હતો એ કે. ગામના લોકો આવ્યા એટલે ભણવાના છોકરાએ શું કર્યું એ કે કાંઈ કોઈ વરુ આવ્યો નથી, હું તો મજાક કરતો હતો. તો ગામના લોકો છે એ બિચારા નિરાશ થઈને પોતાના કામે પાછા ફર્યા એમ. એ કહે કે અરર આ ભણવાનો છોકરો તો આવું કરે છે એમ કરીને ગામના લોકો પાછા પોતાના કામે વયા ગયા. પણ ભણવાના છોકરાએ એક વખત એવું કરી અને પાછું એ શાંતિથી બેસી ન રહ્યો. એને પાછું બીજી 2-3 વાર બૂમ પાડી વરુ. તો વળી બીજી વખત ગામના લોકો આવ્યા, વળી પાછો એસો અને વળી પાછું એને કીધું કે રમત હતી, વળી પાછી બૂમ પાડી. તો વળી પાછા ગામના લોકો આવ્યા. તો પછી ગામના લોકો તો કંટાળી ગયા એનાથી. તો પછી થોડી વાર થઈ તો શું થયું કે સાચું છે વરુ આવ્યા એમ. તો ભણવાના છોકરાએ પાછી બૂમ પાડી એમ કે વરુ. પણ ગામના લોકો કોઈ આવ્યા નહીં. પછી ગામના લોકોને શું થયું કે આ તો મજાક કરે છે, આને તો આવી ટેવ પડી ગઈ છે મજાક કરવાની. તો ગામના લોકો કોઈ ત્યાં ગયા નહીં. પછી છોકરો છે એ પાછો ગામમાં ગયો અને ગામના લોકોને વિનંતી કરી. તો ગામના લોકોએ શું કીધું કે અમે કંઈ મૂર્ખ નથી, તો દર વખતે અમારી મસ્કરી કરે, અમે દર વખતે તારી પાસે આવીએ એમ. તો પછી વરુ તો સાચું કહી હતા. તો વરુએ શું કર્યું કે ઘેટા હતા એ ભણવાના છોકરાના, એ બધા ઘેટાને વરુ ખાઈ ગયા. કેટલું બધું નુકસાન થયું ભણવાના છોકરાને. તો આના પરથી આપણને શું કહેવા મળે છે કે ક્યારેય કોઈ વાતની મજાક ન કરાય. લિમિટમાં હોય બધી વસ્તુ. તમે એકવાર મજા કરો, 2 વાર મજા કરો, પછી કોઈ તમારું માને નહીં. પછી નુકસાન છે એ તમને જ થવાનું છે, બીજા કોઈને તો થાય નહીં. તો ચાલો હવે આપણે વાર્તા જોઈએ. શું કહે છે? હેલ્પ વુલ્ફ એટલે વરુ, હેલ્પ એટલે કે મદદ કરો, કે મદદ કરો વરુ. Once a shepherd boy went to the jungle. Once એટલે કે એકવાર, shepherd boy એટલે કે ભણવારનો છોકરો, went એટલે કે ગયો, to the jungle એટલે કે જંગલમાં, કે એકવાર એક ભણવારનો છોકરો જંગલમાં ગયો. He watched એટલે કે તે ધ્યાન રાખતો હતો, his flock of sheep એટલે કે તેના ઘેટાનું, ધેર એટલે કે ત્યાં, કે ત્યાં તે તેના ઘેટાનું ધ્યાન રાખતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન,
ही વોઝ બોર્ડ એટલે કે કંટાળ્યો ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરના ટાઈમે કે બપોરના ટાઈમે તે કંટાળ્યો હી હેડ અ ટ્રિક ફોર ફન હી હેડ એટલે કે તેની પાસે અ ટ્રિક એટલે કે યુક્તિ ફોર ફન એટલે કે મજાક માટેની કે તેની પાસે મજાક કરવા માટેની એક યુક્તિ હતી હેલ્પ 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 એટલે શું થાય મદદ કરો મદદ કરો હી ક્રાઈડ કે તે રોયો અને બૂમ પાડી એમ રોતા રોતા કીધું કે મદદ કરો મદદ કરો વુલ્ફ વુલ્ફ વરુ વરુ આઈ એમ ઇન ડેન્જર કે હું જોખમમાં છું ડેન્જર એટલે કે જોખમ કે હું જોખમમાં છું મને મદદ કરો ધ પીપલ ઇન ધ વિલેજ હર્ડ હિઝ શાઉટ્સ ધ પીપલ એટલે કે ગામના લોકો ઇન ધ વિલેજ એટલે કે ગામના હર્ડ એટલે કે સાંભળ્યું હી શાઉટ્સ એટલે કે બૂમ કે ગામના લોકોએ તેની બૂમ સાંભળી ધેય કમ રનિંગ ધેર ધેય એટલે કે તેઓ કમ એટલે કે આવ્યા રનિંગ એટલે કે દોડતા ધેર એટલે કે ત્યાં તેઓ દોડતા આવ્યા ધ શેફર્ડ બોય લાફ્ડ એન્ડ સેડ ધ શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો લાફ્ડ એટલે કે હસ્યો એન્ડ સેડ એન્ડ એટલે કે અને સેડ એટલે કે બોલ્યો કે ભરવાડનો છોકરો હસ્યો અને બોલ્યો ધેર આર નો વુલ્સ ઇટ વોઝ જસ્ટ ફન્સ ધેર આર એટલે કે અહીંયા નો વુલ્સ એટલે કે અહીંયા વરું નથી ઇટ વોઝ એટલે કે તે હતી જસ્ટ એટલે કે માત્ર ફન એટલે કે મજાક કે અહીંયા કોઈ વરું નથી માત્ર મજાક હતી ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો વેન્ટ એટલે કે ગયા બેક એટલે કે પાછા ટુ ધેર વર્ક એટલે કે તેમના કામે કે ગામના લોકો પાછા તેમના કામે ગયા બટ ધ શેફર્ડ બોય ક્રાઈડ બટ એટલે કે પરંતુ ધ શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો ક્રાઈડ એટલે કે રોયો વુલ્ફ વુલ્ફ વરુ વરુ થ્રી મોર ટાઈમ્સ એટલે કે બીજી ત્રણ વાર થ્રી એટલે કે ત્રણ મોર એટલે કે વધારે ટાઈમ્સ એટલે કે વાર કે બીજી ત્રણ વાર પાછો ભરવાનો છોકરો રોયો અને બોલ્યો વરુ વરુ થ્રી મોર ટાઈમ્સ ધ વિલેજર્સ કેમ ધેર થ્રી મોર ટાઈમ્સ એટલે કે બીજી ત્રણ વાર ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો કમ એટલે કે આવ્યા ધેર એટલે કે ત્યાં કે ભરવાના છોકરાએ બીજી ત્રણ વાર એવી રીતના મજાક કરી અને ગામના લોકો પાછા ત્રણ વાર આવ્યા એન્ડ થ્રી મોર ટાઈમ્સ ધ બોય લાફ્ડ એન્ડ એટલે કે અને થ્રી મોર ટાઈમ્સ એટલે કે બીજી ત્રણ વાર ધ બોય એટલે કે છોકરો લાફ્ડ એટલે કે હસ્યો અને બીજી ત્રણ વાર એ છોકરો હસ્યો હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક હી થોટ એટલે કે તેણે વિચાર્યું ઇટ વોઝ એટલે કે તે હતું ગ્રેટ જોક એટલે કે મોટી મજાક કે તો મોટી મજાક હતી એમ ધ વિલેજર્સ ડીડ નોટ કે ગામના લોકોને એવું કાંઈ લાગ્યું નહીં ભરવાના છોકરાને શું થયું કે મેં તો મોટી બધી મજાક કરી પણ ગામના લોકોને મજાક જેવું કાંઈ લાગ્યું નહીં તેઓ બિચારા પોતાનું કામ મૂકી અને ભરવાના છોકરાની મદદ માટે જતા હતા સૂન આફ્ટર સમ વુલ્સ રિયલી કમ સૂન આફ્ટર એટલે કે થોડી જ વારમાં સમ વુલ્સ એટલે કે થોડા વરુઓ રિયલી એટલે કે સાચે જ કેમ એટલે કે આવ્યા કે થોડી વારમાં સાચે જ વરુઓ આવ્યા ધ શેફર્ડ બોય ક્રાઈડ ધ શેફર્ડ બોય એટલે કે ભરવાડનો છોકરો ક્રાઈડ એટલે કે રોયો વુલ્ફ વુલ્ફ કે વરુ વરુ બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ બટ એટલે કે પરંતુ ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો ડીડ નોટ કમ એટલે કે આવ્યા નહીં શું થયું કે થોડી વારમાં સાચે જ વરુ આવ્યા ભરવાડનો છોકરો રોતા રોતા બોલ્યો કે વરુ વરુ પણ ગામના લોકો આવ્યા નહીં ગામના લોકો ત્રણ ચાર વાર આવીને જતા રહ્યા પોતે મજાક કરતો હતો એટલે એટલે હવે ગામના લોકોને શું થયું કે આ તો મજાક કરે છે આપણે કાંઈ જવું નથી ધ બોય રન ટુ ધ વિલેજ ધ બોય એટલે કે છોકરો રન એટલે કે દોડ્યો ટુ ધ વિલેજ એટલે કે ગામમાં કે છોકરો છે એ ગામમાં દોડ્યો હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરવી તો
તવી લઈ જશે એટલે કે ગામના લોકોને કે તેને ગામના લોકોને વિનંતી કરી. તો વિલેજર્સ સેડ, ગામના લોકોએ કહ્યું, વી આર નોટ ફૂલ્સ. ફૂલ્સ એટલે કે મૂર્ખ, વી આર નોટ એટલે કે અમે નથી, એમ કે અમે કંઈ મૂર્ખ નથી. એન્ડ ધ બોય લોસ્ટ હી ઓલ હિઝ શીપ. ધ બોય એટલે કે છોકરાએ, લોસ્ટ એટલે કે ગુમાવ્યા, ઓલ એટલે કે બધા, હિઝ શીપ એટલે કે ઘેટા, કે છોકરાએ એના બધા ઘેટા ગુમાવ્યા. સમજાઈ ગયું આપણને આ સ્ટોરીમાં શું કહેવા માગે છે? કે મજાક કરવાની પણ કાંઈ લિમિટ હોય, પછી ખરેખર જ્યારે આપણી સાથે થાય ત્યારે કોઈ વ્યક્તિ માને નહીં. આજના હોમવર્કમાં તમારે આખી સ્ટોરી છે એ નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. સ્ટોરી છે એટલે શેમાં હોય? ભૂતકાળમાં હોય. આમાં ઘણા બધા ભૂતકાળના રૂપ આવ્યા, તમને ખ્યાલ આવ્યો હશે ક્યારે ભૂતકાળનું રૂપ આવ્યું. અહીંયા ભૂત સ્ટોરી હોય એટલે બધી ભૂતકાળમાં જ હોય. આજ માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.